नमस्कार ZS TV सुपर फास्ट समाचारों में आपनु स्वागत छे। हूँ छु संजय रावल। रायडानो पाक लहराता धरती माताए पीड़ी चादर ओढ़ी। धागंदा तालुकाना धोलीवाव कंपा पार्वतीनगर अने जणवाव प्राथमिक शालामां अभ्यास करता आदिवासी बाळकोने गरम धाबळा अने गरम स्वेटरनुं वितरण करवामां आव्युं। જામનગરના કાલાવડમાં લોક સાહિત્ય દેવાયત ખડવરની તસવીર સળગાવીને કરાયો વિરોધ। અમીરગઢના રાણાવાસ ગામમાં વાલ્મીકી પરિવારના 15 સભ્યોનો બહિષ્કાર કરાયો। મોડાસા ડીપ વિસ્તારમાં નાસ્તાની દુકાનમાં સામાન્ય બાબતમાં તોડફોડની ઘટના આવી સામે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મેબતપુર ખાતે આવેલ સિદ્ધિ ફાર્મ હાઉસ ખાતે પ્રાકૃતિક ખેતી અંગેની શિબિર યોજાઈ, જેમાં પ્રાંતિજ સહિત તાલુકામાંથી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશામાં વિરાટ સ્વયંસેવક સભા। અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવ સેવારત સ્વયંસેવકોની વિશિષ્ટ પ્રેરણા સભા। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બાલુપુરા ગામમાં નવીન ડાંબરવાળો રોડ તૈયાર થતા ગામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। તો આઝાદીના વર્ષો બાદ રોડ બનતા ખરા અર્થમાં આ ગામને આઝાદી મળી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના બોડિયા ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં બોડિયા ગામ સહિત આજુબાજુમાં રહેતા દર્દીઓએ લાભ લીધો હતો। સત્યેન્દ્ર જૈને અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાની પાડી ના, લગાવી ફટકાર। ઉનર્ડ કટને કદાચ એક પણ મેચ રમવાનો ચાન્સ નહીં મળે, દિગ્ગજ ક્રિકેટરનો ચોંકાવનારો દાવો। મોરબી પુલ અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપશે ગુજરાત સરકાર। 2029 સુધીમાં ભારતીય અર્થતંત્ર વિશ્વમાં 3જા નંબર ઉપર હશે, SBI રિપોર્ટ। KL રાહુલે જણાવ્યું બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટમાં કઈ રણનીતિ સાથે ઉતરશે ભારતીય ટીમ। તવા ઘર્ષણ પર ઓવીસીના કેન્દ્રને તીખા સવાલ, 2 દિવસ સુધી દેશને અંધારામાં કેમ રાખ્યો। તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું। અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV।